બસમાં મુસાફરી કરતા લોકો રહે સાવધાન. ગઠિયો બેભાન્યું બિસ્કિટ ખવડાવી સામાન લઈ જાય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ. રાજકોટમાં ચોરીના અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બસમાં મુસાફરી કરતા લોકોને બેભાન્યું બિસ્કિટ ખવડાવીને સામાન ચોરી કરતો ગઠિયો ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ આરોપી છેલ્લા 1.5 વર્ષથી આ રીતે ચોરી કરતો હતો. આરોપીને કપડાં અને જ્વેલરીની પોતાની દુકાન પણ છે, આમ છતાં તે આવા કામ કરતો હતો. ગઠિયો એક બિસ્કિટમાં 4-5 ઘેનની ગોળીઓ મેળવી અને મુસાફરને ખવડાવી દેતો હતો અને ત્યારબાદ આરોપી તેના માલસામાનમાંથી કિંમતી વસ્તુની ચોરી કરી અને ફરાર થઈ જતો હતો. આ રીતે આરોપીએ 15 જેટલી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. તો આ અંગે વધુ માહિતી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલે આપી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા, તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી. પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો. આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15-1 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6-1 જેટલા ગુના દાખલ થયેલા છે, જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો. અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો. કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4-5 ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3-3 દિવસે ભાનમાં આવેલા છે, એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે. એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે. ક્યાં રૂટ ઉપર આ મોટાભાગે મુસાફરી કરતો હતો? એના 2 મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસીસમાં. એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે 2 સોફા હોય છે જેમાં 2 લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કિટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતા. મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે, કપડાની જ્વેલરીની. પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા ઘેનની દવા મેળવતો હતો? એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કિટ હોય ક્રીમવાળા બિસ્કિટ એ બિસ્કિટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો, આની જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો. અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે, 1997-98 ની અંદર પણ એ આવા 3-1 ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ વિતાવેલો છે. મોડસ ઓપરેન્ડી આ છે. પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી, કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચનો હતો, બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે. એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસથી બેસવા જતો હતો ત્યારે. તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ હવે રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.